વેલકમ બેક ફ્રેન્ડ્સ, હું આજે ફરીથી તમારું સ્વાગત કરું છું બુક બકરમાં. એમ સોરી, આજે ગિલી આપણી સાથે નથી, મેડમ આજે રજા ઉપર છે. તો આજે મારે એક એવી કૃતિની વાત કરવી છે કે જે કૃતિની વાત શરૂ કરતા પહેલા એના સર્જકને આપણે ચોક્કસ યાદ કરવા પડે, ચોક્કસ નમન કરવા પડે. તો એ છે અશ્વિની ભટ્ટ. દરેક ગુજરાતી વાચક એમની નવલકથાઓ વાંચીને સદ્ધર થયો હોય છે, સમૃદ્ધ થયો હોય છે એવું કહી શકાય. બહુ જ અલગ વિષયો, દરેક વખતે અલગ અલગ ટેકનિક થી લખાયેલી એમની નવલકથાઓ, એમાંથી એક નવલકથા આશ્કા માંડલ, એના વિશે હું આજે તમારી સાથે વાત કરવા માંગુ છું. આશ્કા માંડલ નવલકથાની વાત કરું તો રાજપૂતોની જે ખુમારી હતી એ વખતના જે કાવા દાવાઓ હતા, કેટલી બધી રહસ્યમય ઘટનાઓ બનતી હતી અને અંગ્રેજો અને રાજપૂતો વચ્ચેની લડાઈ, તો એ બધા જ આસ્પેક્ટને આવરી લેતી આ નવલકથા છે. નવલકથાની શરૂઆત કંઈક એવી રીતે થાય છે કે રાજાનું મૃત્યુ થાય છે ને એમના બે દીકરાઓમાંથી મોટો દીકરો અનુપસિંહ એ રાજા બને છે. બંને દીકરાઓ ફોરેનમાં ભણેલા છે અને ખૂબ જ કુશળ છે. નાનો દીકરો ફરવા માટે થઈને રણમાં જાય છે એકલો ઊંટ લઈને, અને ત્યારે એને ત્યાં કોઈક દટાયેલું હાડપિંજર મળે છે ને હાડપિંજર ઉપર અમુક વસ્તુઓ પણ હજી હયાત હતી. તો એ વસ્તુઓ લઈને જ્યારે પાછો ફરે છે ત્યારથી બધી જ ઘટનાઓ અને બધા રહસ્યોનું ખુલવાનું અથવા તો રહસ્ય ઊભો થવાનું શરૂઆત થાય છે. રાજાઓ, નોકર ચાકરો, એ વખતના જંગલો, એ વખતની જે રાજકીય પરિભાષાઓ, એ વખતના સ્થળ કાળ, આ દરેક વસ્તુને આવરી લેતી નવલકથાનું મુખ્ય પાત્ર છે આશ્કા, કે જેના ઉપરથી જે આ નવલકથાનું નામ છે, શરણસિંહ માંડલની દીકરી આશ્કા. સૌથી ઇન્ટરેસ્ટિંગ જો તમને આમાં આ નવલકથા વાંચતા વાંચતા લાગશે તો એ છે આશ્કા માંડલનું જે વર્ણન અશ્વિની ભટ્ટે કર્યું છે. ખૂબ જ અદ્ભુત રીતે આશ્કાનું વર્ણન આ નવલકથામાં કરવામાં આવ્યું છે. અને આ નવલકથામાં બહુ જ બધા રાજાઓ, અંગ્રેજો અને ડાકુઓની વાત છે, પણ છતાંય આશ્કાની સામે બધા જ પાણી ભરતા હોય એવું આપણને ચોક્કસ લાગી શકે નવલકથા વાંચતા વાંચતા. તો ખૂબ બધા રહસ્યોથી ભરપૂર આ નવલકથા તમે જાતે વાંચશો તો જ તમે અનુભવ કરી શકશો કે કેવી કેવી રીતે કેટલા કેટલા આઈડિયાઝ આ નવલકથા લખવા માટે યુઝ થયા છે. ભાષા શૈલીની વાત કરવાની હોય, વાક્ય પ્રયોગોની વાત કરવાની હોય, એટલે અશ્વિની દાદામાં શિરમોર જ હોય એમાં કોઈ શક જ નથી. પણ એક વાક્ય જે મને બહુ ગમી ગયેલું, જ્યારે આશ્કાનું વર્ણન થતું હોય છે એમાં તેઓએ આલેખ્યું છે કે મશાલના અજવાળામાં એનો તામ્રવર્ણ ચહેરો ચળકતો હતો અને એની લાંબી આંખો મારા તરફ તકાઈ રહી હતી. તો આ રીતે અદ્ભુત વર્ણનોથી ભરપૂર આ નવલકથા તમે ચોક્કસ વાંચજો. હું એના કવર પેજ વિશે વાત કરું તો રણનું ચિત્ર છે બુક કવર પર અને એમાં ઊંટની લાઈન ચાલી રહી છે, એટલે નવલકથાને અનુરૂપ જ એનું કવર પણ બહુ જ સુંદર રીતે ડિઝાઇન થયું છે. તો આ નવલકથા તમે ચોક્કસ વાંચજો, એનો અનુભવ લેજો અને મને ફીડબેક ચોક્કસ આપજો કે આપને કેવી લાગી. બીજું કોઈ એવું પુસ્તક કે જે તમને લાગતું હોય કે મારે એનો રિવ્યૂ કરવો જોઈએ અથવા મારે પોતે પણ વાંચવી જોઈએ તો પ્લીઝ મને સજેસ્ટ કરજો, હું ચોક્કસ પ્રયત્ન કરીશ આપની સમક્ષ પુસ્તક મૂકવાનો. થેન્ક યુ.